મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 વિષય BA જેમાં ચેપ્ટર 10ની અંદર આપણે લેબલિંગ વિષયનો આજે અભ્યાસ કરીશું. હવે લેબલિંગ એટલે તો મોટાભાગે ખ્યાલ હોય છે તે એક ચોક્કસ લેબલ આધીન હોય. હવે ઉદાહરણ તરીકે તમે જોશો તો આ બંને પાઠ્યપુસ્તક હશે તમને, આ બંને પાઠ્યપુસ્તકમાં પેજ જોતા તો તમને કલર જોતા એક સરખું જ લાગશે. પણ હવે આ પાઠ્યપુસ્તકની અંદર લેબલિંગ જો તો અહીંયા છે એ તમને એક સભા યોજાયેલી નોંધાયેલી દેખાતી હોય છે, આ છે માર્કેટિંગ બજાર જોવા મળે છે, જ્યારે આ છે એ ગુણવત્તાની બાબતમાં ચોક્કસ કાયદાઓને આધીન છે કે ધંધાની અંદર કાયદાની દ્રષ્ટિએ કયા કાયદાઓનું પાલન કરવું, કેવી રીતે કરવું એ બાબતો દર્શાવવામાં આવતી હોય. તો હવે આ જે પુસ્તક છે એની અંદર તમે જોશો લેબલની અંદર તો વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. હવે પત્રવ્યવહાર અને પ્રેક્ટિસ આવે એટલે મોટાભાગે જુઓ તો અહીંયા તમને કૃપયાને આધીન આવે છે કે કોઈક સભા દ્વારા ગોતવામાં આવે કોઈ આવેદનપત્ર નિયમનપત્રોનો, કે સભાની અંદર કામ કરતા કર્મચારીઓ એનો હોય, કે પછી કોઈ કંપની હોય એનો પ્રોગ્રેસ હોય, કે પછી સભાનું સંચાલન કરનારો કોઈ અધ્યક્ષ હોય, કે પછી કોઈ પ્રેઝન્ટેશન રજૂઆત કરતા તો એ હોય, જુદા જુદા સભ્યો હોય, એ બધાનો એક વ્યવહાર મિત્ર વ્યવહાર તરીકે જ્યારે આપણે કોઈ બાબતો આવે છે તો એની અંદર આ બાબતો દર્શાવવામાં આવતી હોય છે. તો આ છે તમને લેબલિંગનું એક ઉદાહરણ સમજાવવામાં આવ્યું છે. હવે લેબલિંગ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે. લેબલ સામાન્ય રીતે પેદાશ વિશેની બધી માહિતીનો સવિસ્તાર દર્શાવે છે. તેમાં પેદાશનું વજન કે માપ, કિંમત, ઉત્પાદનની તારીખ, તેમાં વપરાતા તત્વો, વપરાશની અંતિમ તારીખ વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. આ વપરાશકારને મદદરૂપ બને છે. પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તે લેબલ માં જ દર્શાવેલું હોય છે. આ ઉપરાંત ઘણીવાર પેદાશનું પેકિંગ ખોલવા માટે પણ લેબલ જ સૂચના આપેલી જોવા મળે છે. દરેક લેબલમાં પેદાશની બ્રાન્ડનું નામ હોવું જરૂરી છે. કેટલાક ઉત્પાદનો લેબલ ઉપર ગ્રાહક ફરિયાદ નિવારવા માટેનો મફત ફોન સુવિધા માટેનો નંબર પણ આપતા હોય છે, ટોલ ફ્રી નંબર પણ મિત્રો આપેલો હોય છે તેની અંદર. પેદાશને એની કાર્યો ક્યાં તો કે ઓળખવામાં આપણને મદદરૂપ બને, ગુણવત્તા અને પ્રકાર વિશેની માહિતી મળે, પેદાશની જે કાંઈ મહત્ત્વની માહિતી છે એ વપરાશકારને પૂરી પાડે છે, કેવી રીતે ઉપયોગમાં લે તે સમજાવવામાં આવે છે, એનાથી આકર્ષણ ઊભું થાય છે, જાહેરાત અને વ્યક્તિગત સેવા પણ મદદરૂપ બને છે, કાયદાકીય અને નીતિ વિશે એક જરૂરિયાત સંતોષી શકાય છે મિત્રો. હવે પેકેજિંગ જોઈએ તો પેકેજિંગ એ વસ્તુનો સમજાવવાનું કાર્ય કરે છે. હવે પેકેજિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળી, કાપડની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિકના પીપ વગેરે વસ્તુઓ વાપરવામાં આવે છે. ઘણી બધી પેદાશોની સફળતાનો આધાર તેના પેકિંગ ઉપર રહેલો હોય છે. પેકિંગ એ પેદાશને રક્ષણ આપતું કાર્ય કરે છે. પેદાશનું પેકિંગ હંમેશા જરૂરી છે, વધુ આકર્ષક બનાવે. પેકિંગના કારણે માલની હેરફેર કરવામાં સુવિધા રહે છે. પેકિંગના કારણે પેદાશ વધુ સારી રીતે ઉપયોગમાં પણ લઈ શકાય અને પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરી શકાય છે. મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.